બેઠેલી બહેનોને કહું છું, ઘરે જઈને તમારી ટીનેજર્સ 13, 14, 19, 20, 25 સુધીની દીકરી, અનમેરિડ દીકરી હોય એને ખાલી મારા વતી આટલો પ્રશ્ન પૂછજો કે આજ મહારાજજીને પૂછા હૈ કે અપને કો પુણ્ય સે ક્યા મિલતા હૈ, એના પરથી નક્કી કરજો તમારી દીકરી સમકીતી છે કે સંસારી છે. સમકીતીના જવાબ જુદા, સંસારના રાગીના જવાબ જુદા. સુરસુંદરી સંસારની રાગી છે એટલે એના જવાબ સાંભળો, ધન મળે જૈસે આપને બોલા, પુણ્યથી ક્યા મિલતા હૈ, ધન મળે. નંબર ટુ, યૌવન મળે છે, જવાની. નંબર થ્રી, સુવિયડપણે એટલે કે બુદ્ધિ મળે છે, બ્રેઇન. હા, મની, બ્યુટી, બ્રેઇન. નંબર ચાર, રોગ રહિતનીય દેહુ એટલે કે હેલ્ધી બોડી. અને જીમમાં ના જવું પડે, અને કદાચ ગરબડ થાય તો જીમમાં જવું પડે. અને નંબર પાંચ, છેલ્લું સુરસુંદરીએ પત્તું ફેંક્યું, મન ગમતો પતિ મળે, આ પુણ્યથી મળે છે. ભાઈ રાજી, તમે લોકો જલ્દી બોલો, સુરસુંદરીના જવાબ સાચા કે ખોટા? એ કયો, ચલો રાજી બાજુ છોડો, સાચા છે કે ખોટા છે? ખોટા. અલે હમણાં તું જ ધન બોલ્યો ને, હવે તું જ ખોટું કે? આ ભાઈને પકડવા બહુ પ્રોબ્લેમ છે, બાલ જ નથી માથામાં, ચોટી પકડવાની ક્યાંથી એની? સુરસુંદરી સાચી છે, ખોટું નથી. પુણ્ય વગર પૈસો મળે ખરો? હા, તમે ખોટું બોલો બરાબર છે, કારણ કે તમે એમ માનો છો પુરુષાર્થ કરો તો જ પિયા મળે, નસીબથી નહીં મળતા. બાવસી જાણવું પડે, માર્કેટમાં ઘંટા કરીને મેં બેનું પડે, બે ચાર ફોન ઘુમાવના પડે, બોલાવડું પડે, વતાવણું પડે. આ હા હા હા, કચરો પુરુષાર્થ કરો વોતી પિયા મળે, ખોટી વાત છે. પુણ્યથી જ પૈસો મળે છે, પુણ્યથી રૂપ મળે છે, પુણ્યથી યૌવન મળે છે, પુણ્યથી બ્રેન મળે છે. સુરસુંદરી ખોટી નથી, સુરસુંદરીના જવાબ સાચા છે. હવે મૈનાને પ્રશ્ન કરવામાં આવ્યો, એ પહેલા પ્રજા પાડે આખી સભાને પૂછ્યું, સુરસુંદરીના જવાબ સાચા? બધાએ તાળી વગાડી છે, યસ શી ઇઝ રાઈટ. ખાલી બે જણા મૌન રહ્યા, કોણ કોણ? એક મૈનાની માં અને એક મૈનાનો પંડિત, આ બે સિવાય કોઈએ તાળી ના વગાડી, આખી સભાએ તાળી વગાડી છે. હવે પ્રજા પણ મૈણાને ઉભી કરે, મૈણા ઉભી થા, જવાબ આપ, પુણ્યથી શું મળે? દેખીએ, સવાલ એક આર જવાબ દો. સવાલ એક જ, જવાબ જુદા જુદા છે. સુરસુંદરીએ પાંચ જવાબ આપ્યા, એની સામે કોન્ટ્રાસ્ટમાં મૈણા ઉભી થઈને જવાબ આપે છે, પિતાજી સાંભળો, પુણ્યથી શું મળે? વિનય, વિવેક, સુપ્રસન્ન મણું, શીલસુ નિમ્મલ દેહુ પરમાપહ મેલાવડવ પુણ્ય હિમ લભાઈ એહુ. મૈણા કે પિતાજી, પુણ્યથી વિનય મળે, પૈસા મળ્યા પછી જો વિનય ન આવે, અભિમાન આવી જતા હોય તો એ પૈસાને શું કરવાના? ધોઈ પીવાના? બજારમાં 2-5 કરોડ કમાઈ ગયા પછી આમ ચાલતા હોય છે, આમ નતા ત્યારે કેમ ચાલતા હતા? આમ. ઇસીલીએ કિસીને પૈસે કો ક્યા કહા, દોલત જબ આવે તો પીછે સે લાત મારતી હૈ, કમર ટાઈટ હો જાતી હૈ, ઓર જબ જાય તો આગે સે લાત મારતી હૈ, શરીર ઝુક જાતા હૈ. બરાબર છે, પૈસો હોય એટલે અક્કડ ચાલે. અરે પૈસો આવ્યા પછી જો વિનય ન આવે તો એ પૈસો નકામો છે. તમે પણ શું કહેશો? પૈસાની શું ચડી છે? ચરબી ચડી છે. હા, પૈસાની ચરબી ચડી છે, કોલેસ્ટ્રોલની ચરબી તો ઉતરી શકે? એ તો એક ગોળી આપો તો કોલેસ્ટ્રોલની ચરબી ઉતરી જાય, પૈસાની ચરબી ના ઉતરે. બજારની વચ્ચે, સમાજની વચ્ચે આમ ચાલે, અને દુનિયા બી દોરંગી છે.